हेलो विद्यार्थी मित्रों, एसवीक एज्युकेशन में आपनु स्वागत छे। आपणे सामाजिक विज्ञान विषय में चेप्टर नंबर 1 पार्ट नंबर 2 सोल्यूशन जोवाना छे। एमां जोईए क्वेश्चन नंबर 1, प्रश्ननी नीचे आपेला विकल्पमांथी साचो विकल्प पसंद करो। प्रश्न नंबर 1, ईसु ख्रिस्तना जन्म पछीना वर्षोने शुं कहेवामां आवे छे? ऑप्शन ए छे संवत, बी छे विक्रम संवत, सी छे बीसी, के डी छे ईस्वीसन एटले के एडी। तो शुं कहेवामां आवे छे? आंसर आवशे डी, ईस्वीसन एडी। बीजू, ईरानियो अने ग्रीसना लोको सिंधु नदीना पूर्व किनाराने कया नामथी ओळखता हता? ए छे चाइनाना नामे, बी भारत, सी पाकिस्तान अने डी छे इंडिया। तेमा आंसर आवशे डी, इंडिया। प्रश्न नंबर 2, नीचे आपेली खाली जग्या पूरो। एमा पेलू छे अशोकनो शिलालेख खाली जग्या खाते आवेलो छे, કે અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? એમાં આન્સર આવશે જૂનાગઢમાં આવેલો છે। હવે છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। માં પહેલું છે આપણા દેશના નામ વિશે લખો, એટલે કે આપણા દેશના નામ ભારત વિશે માહિતી આપવાની છે। ना आंसर जोईए कि आपणे आपणा देशने बे नामथी ओळखीए छीए, पेलू इंडिया अने बीजू छे भारत। इंडिया शब्द इंडस परथी उतरी आव्यो छे, जेने संस्कृत भाषामां सिंधु कहेवाय छे। ईरानियो सिंधु नदीने हिंडोस अने ग्रीसना लोको इंडिस कहेता हता। तेओ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા નામથી ઓળખાવતા હતા, ને ભારત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો, ને તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે। આ સમૂહનો ઉલ્લેખ આપણા પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં પણ જોવા મળે છે। હવે જોઈએ ક્વેશ્ચન નંબર 4, એમાં અવિભાગ છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર લખો। પહેલું છે ઈરાનીઓ અને ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? માં જવાબ આવશે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડોસ કહેતા હતા। પ્રશ્ન 2, દુનિયાના સમય સાથે કોના જન્મને જોડવામાં આવ્યો છે? એનો આન્સર છે દુનિયાના સમય સાથે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને જોડવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 3, બી સી ઈનો અર્થ સમજાવો। એનો આન્સર છે બી સી ઈ એટલે બિફોર કોમન ઈરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વેનો સમય। ચોથો પ્રશ્ન છે એ ડીનો અર્થ સમજાવો। એનો આન્સર છે એ ડી એટલે એનો ડોમિની, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, જેને આપણે ઈસવીસન કહીએ છીએ। પ્રશ્ન 5, ઇન્ડિયા શબ્દ શાના પરથી ઉતરી આવેલો છે? તેને સંસ્કૃતમાં શું કહે છે? નો આન્સર છે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે, જેને
संस्कृत भाषा में सिंधु कहेवाये के इंडिया शब्द ए इंडस पर उतरी आयो संस्कृत में सिंधु एम कहेवाये। प्रश्न नंबर छ, भारत नाम नो उल्लेख कया ग्रंथ में जोवा मळे छे? जवाब छे भारत नाम नो उल्लेख ऋग्वेद नामना ग्रंथ में जोवा मळे छे। हवे जोईए क्वेश्चन नंबर पांच, नीचेना विधानों साचा छे के खोटा ते जणावो। એમાં પહેલું, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષોને ઈસવીસન કહેવામાં આવે છે, તો વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે।